નગર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર સમગ્ર ગુજરાતમાં જાહેર રજાઓ. શાળાઓ, કોલેજો, બેંકો, ઓફિસો અને બજારો બધું જ બંધ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મોટી જાહેરાત. પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં લેવાયો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને અગત્યના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો. દેશના વડાપ્રધાન આજે છત્તીસગઢના પ્રવાસે. પીએમ નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના બસ્તરની મુલાકાત લેશે. ભાજપના ઉમેદવાર મહેશ કશ્યપની તરફેણમાં પ્રચાર કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદી અહીં વિશાળ જાહેર સભાને સંબોધિત પણ કરશે. છત્તીસગઢમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં એકમાત્ર બસ્તર લોકસભા સીટ પર 19 એપ્રિલે મતદાન થવાનું છે. ભાજપે પીએમની મુલાકાતની તમામ તૈયારીઓ પૂર્ણ પણ કરી લીધી છે. પીએમ નરેન્દ્ર મોદી બાદ સીએમ પટેલને લઈને આવ્યા મહત્વના સમાચાર. આજે મારા મતક્ષેત્રના થલતેજ વોર્ડના સિલજ, ભાડજ, હેબતપુર, થલતેજ ગામ અને ઝાયડસ હોસ્પિટલ રોડથી સિંધુભવન વિસ્તારની વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ સાથે સંવાદ કર્યો. આ વિસ્તારના સૌ મતદારો મહત્તમ મતદાન કરીને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને જીતાડવા આહવાન કર્યું છે તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને સૌને જણાવ્યું હતું. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકે કરી મોટી જાહેરાત. દેશના રિટેલ રોકાણકારો માટે આરબીઆઈ જલ્દી નવી સુવિધા શરૂ કરવા જઈ રહી છે. આનાથી સરકારી બોન્ડ અથવા સિક્યુરિટીમાં રોકાણ કરવાનું વધુ સરળ બનશે. આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ હેઠળ એક મોબાઈલ એપ લોન્ચ કરશે, જેના દ્વારા સરકારી બોન્ડમાં સીધું રોકાણ કરી શકાશે, જેના દ્વારા કેન્દ્ર અને સરકારી બોન્ડની સાથે ટ્રેઝરી બિલ પણ ખરીદી શકાશે. આપને જણાવી દઈએ મિત્રો કે આરબીઆઈ 2021માં રિટેલ ડાયરેક્ટ સ્કીમ પણ શરૂ કરી હતી. મહત્વના સમાચાર અને પુરુષોત્તમ રૂપાલા ભરશે ફોર્મ. આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા 16 એપ્રિલે ફોર્મ ભરવા જશે. ફોર્મ ભરતા પહેલા બહુમાળી ચોકમાં જંગી જાહેરસભાને સંબોધન કરશે. પક્ષના નાનામાં નાના કાર્યકર્તાથી માંડી દિગ્ગજ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. લાખો સમર્થકોની હાજરીમાં તેઓ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે જશે. એટલું જ નહીં મિત્રો, વધુમાં તમને જણાવી દઈએ કે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન ઉગ્ર બન્યું છે. ગુજરાતમાં 6 એપ્રિલે ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતર્યા હતા. હવે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપના કાર્યાલય ગાંધીનગરમાં કમલમનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે 9 એપ્રિલે બપોરે 2 વાગ્યે કમલમનો ઘેરાવ કરાશે. વધુમાં તેમણે કહ્યું, જે લોકો જે ભાષામાં સમજશે એ ભાષામાં અમે તેને જવાબ આપીશું. સૌથી મોટા અને મહત્વના સમાચાર સમગ્ર ગુજરાતમાં જાહેર રજાનું એલાન. મતદાનના દિવસે જાહેર રજા કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. લોકસભા અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જાહેર રજા કરાય છે, જેમાં શાળા, કોલેજ, ઓફિસો અને બજાર બધું જ બંધ રહેશે. આગામી 7/2024ના રોજ જાહેર રજા કરવામાં આવી છે. વધુ ને વધુ મતદાન થાય તે માટે ગુજરાતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.